हेलो फ्रेंड्स, पेपर 504 यूनिट 1 मा चैप्टर 2 पार्ट 3 मा आपणे थायरिस्टर एटले शू तेनुं वर्गीकरण समझावुं। तो पहला तो आ जे चैप्टर छे ए आपणे बे पोर्शन मा छे, जे आपणे पहला बे पार्ट छे एनी अंदर फोटोइलेक्ट्रिक डिवाइस नुं वर्गीकरण अने जे लास्ट लेक्चर मा आपणे फोटो कंडक्टिव सेल એટલે કે ફોટો કન્ડક્ટિવ સેલ અને ફોટો વોલ્ટેક સેલ એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી। હવે એનો બીજો પોર્શન થાઇરિસ્ટર સ્ટાર્ટ થાય છે મિત્રો। તો પહેલાનું ડેફિનેશન કે થાઇરિસ્ટર એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો। તો અહીં થાઇરિસ્ટર એ અનેક સ્તર ધરાવતું અર્ધવાહક ડિવાઇસ છે કે જેમાં બેથી વધારે સ્તર હોય છે, પીએનપીએન એ પ્રકારે આગળ તમારે આવશે। तो थायरिस्टर ए अनेक स्तर धरावत अर्धवाहक डिवाइस है, जो मुख्यत्व बायस्टेबल स्विचिंग क्रिया धरावे। बायस्टेबल एट एट कि बे स्टेबल स्थिति होन ऑफ। तमो मुख्य फायदो ये कि तमनी अंदर ओछा खर्चे पावर नियंत्रण कर सकवा क्षमता हो, ज्या मोटी मोटी इंडस्ट्री हो, ज्या पावर कंट्रोल करवा हो बराबर, तो त्या पावर कंट्रोल करने अपने थायरिस्टर उपयोग करे छे। તેમને લેચિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે। લેચિંગ ડિવાઇસ એટલે અત્યારે વાત કરી કે જે સર્કિટ બાયસ્ટેબલ એટલે કે બાયસ્ટેબલ સ્થિતિ ધરાવતી હોય તેને આપણે લેચિંગ ડિવાઇસ છે એવું પણ કહી શકાય છે। એ કઈ રીતે છે આપણે આગળ અને વિસ્તૃતમાં ભણીશું એટલે આપણને ખ્યાલ આવશે। હવે તેમના મુખ્ય ઉપકરણો નીચે પ્રમાણે છે। હવે થાઇરિસ્ટર છે એક સંયુક્ત નામ છે। હવે થાઇરિસ્ટરમાં કયા કયા ડિવાઇસ આવે આપણે તો એ જોઈએ, એ તમારે યાદ રાખવાના છે મિત્રો। તો પહેલું જે છે SCR, SCRનું જે ફૂલ ફોર્મ છે એ તમારે યાદ રાખવાનું, ઘણી વખત તમને શોર્ટ ક્વેશ્ચનમાં કામ આવે છે। સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એ પણ એક પ્રકારનો થાઇરિસ્ટર છે। એના પછી ટ્રાયક છે, ડાયક છે, પછી UJT, યુનિજંક્શન ટ્રાન્ઝેક્શન। અહીં યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર વિશે તમે પ્રિવિયસ સેમિસ્ટરમાં ભણી ગયા હશો। પછી છે SCS, SCS છે એ સિલિકોન કંટ્રોલ સ્વિચ છે। તો આ રીતે મિત્રો જે થાઇરિસ્ટરના પ્રકાર છે એ 5 પ્રકાર છે। અહીં તમારે સિલેબસમાં SCR, ટ્રાયક અને ડાયક છે એના વિશે વિસ્તૃતમાં ભણવાનું છે। આગળ વાત કરીએ તો જે આ બધા થાઇરિસ્ટર છે એ બાહ્ય પ્રદેશોમાં સંપર્ક કરતા એનોડ અને કેથોડ ટર્મિનલ સાથે, હવે એની રચના અહીં છે કે અહીં એનોડ અને કેથોડ ટર્મિનલ સાથે વૈકલ્પિક રીતે પી અને એન 4 અથવા તો વધુ સ્તરો ધરાવે છે। આપણે પહેલાં વાત કરી કે આ જે ખૂબ જ વધારે સ્તર એટલે કે વધારે સ્તર ધરાવતી રચના છે થાઇરિસ્ટર, પી અને એન 4 અથવા તો વધુ સ્તર ધરાવે છે। પીએનપીએન પ્રકારનો એક ટ્રાન્ઝિસ્ટર છે એવું પણ કહી શકાય। SCR અને ટ્રાયક છે એ ખૂબ વધારે પાવર અને ફ્રિકવન્સી રેટિંગમાં ઉપલબ્ધ છે। આનો બહોળ પ્રમાણમાં ઉપયોગ જે છે, જે ફિલ્ડ છે એ પાવર અને ફ્રિકવન્સી રેટિંગમાં છે। આપણે વાત કરીએ એ પ્રમાણે પાવર નિયંત્રણ માટે પણ થાઇરિસ્ટરનો ઉપયોગ કરી શકાય છે। હવે થાઇરિસ્ટર તરીકે અહીંયા SCR અને ટ્રાયકની વાત કરી છે, તો SCR અને ટ્રાયકનો આપણે આ બંને પાવર અને ફ્રિકવન્સી રેટિંગમાં ઉપલબ્ધ છે, તેમજ સંપૂર્ણ AC નિયંત્રણમાં પણ શ્રેષ્ઠ છે। AC પાવર જ્યારે ઉત્પન્ન થાય તો આ AC પાવરના નિયંત્રણ માટે આપણા જે ઘરે જે પાવર આવે છે એના નિયંત્રણ માટે પણ આપણે અત્યારે SCR અથવા ટ્રાયકનો વધુ ઉપયોગ કરી શકીએ છીએ। થાઇરિસ્ટર એ 4 સ્તર અથવા તો PNPN ઉપકરણ ધરાવે છે। તો તમારે યાદ રાખવાનું કે જે થાઇરિસ્ટરની જે રચના છે એની અંદર 4 સ્તર અથવા તો PNPN પ્રકારનું ઉપકરણ હોય છે। આનું એક બીજું ઉદાહરણ બી જોઈ શકીએ કે અત્યારે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર બહોળા પ્રમાણમાં થાઇરિસ્ટરનો ઉપયોગ થાય છે, એટલે કે SCRનો ઉપયોગ થાય છે। પાવર કંટ્રોલ તરીકે જોવા જઈએ તો અત્યારના જે રેગ્યુલેટર હોય છે ફેનના એ ઇલેક્ટ્રોનિક્સ હોય છે અને એની અંદર પણ એક ટાઈપ ઓફ થાઇરિસ્ટરનો ઉપયોગ થતો હોય છે। તો આવી ઘણી બધી જે સ્વિચિંગ ડિવાઇસો છે એ સ્વિચિંગ ડિવાઇસોમાં થાઇરિસ્ટરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। હવે એના પણ બે પ્રકાર છે આ થાઇરિસ્ટરના, એક છે યુનિડાયરેક્શનલ અને બીજું છે એ બાય ડાયરેક્શનલ, જે પ્રવાહ અને કરંટની જે કેરેક્ટરિસ્ટિક્સ હોય છે બંને એક જ દિશામાં, એટલે કે તેને આપણે યુનિડાયરેક્શનલ તરીકે ઓળખીએ છીએ અને એનો જે બીજો પ્રકાર છે એ બાય ડાયરેક્શનલ છે। તો આ એક આપણે શોર્ટ ક્વેશ્ચન થાઇરિસ્ટરના બે, થાઇરિસ્ટર એટલે શું અને એનું વર્ગીકરણ, તો આપણે 5 પ્રકારમાં એનું વર્ગીકરણ જોયું, SCR, ટ્રાયક,
ડાયક, એના પછી યુજીટી અને લાસ્ટ SCS, ઓકે, સિલિકોન કંટ્રોલ સ્વિચ. પછી એની રચના કઈ રીતે હોય છે, એના પ્રકાર કેટલા હોય છે, યુનિડાયરેક્શનલ અને બાયડાયરેક્શનલ. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે હવે SCR વિશે, SCR ટ્રાયક અને ડાયક, SCRની લાક્ષણિકતાઓ, SCRનો સમતુલ્ય પરિપથ, એને જોડતા પદો, એમાં કયા કયા પદો આવે છે, બીજું કે પ્રેક્ટિકલના, આનો તમારે પ્રેક્ટિકલ પણ આવે છે SCRનો, તો આ તમે થિયરી વ્યવસ્થિત તમે એના ઉપર ધ્યાન આપશો તો તમને એના જે પ્રેક્ટિકલી જે ક્વેશ્ચન છે એના આન્સર વિશે પણ તમને અહીં ખ્યાલ આવશે આ થિયરી ભણ્યા પછી. તો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાં આ જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે SCRનો, ટ્રાયક અને ડાયક પણ ઘણી વખત પૂછાતું હોય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે SCR વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.